प्रभु ने बहुत महत्व की साधना हुए तो कई समय त्याग लिमिटेड छे। एक बार बे बार त्रण बार करी दीधु हवे त्याग करवानो रहू खरु कई भैया वस्त्रदान थई गयु हवे भगवान अग्यार वर्ष में कई आपवानु हतु कई हतु ज नहीं पाछो त्याग शेनो करवानो त्याग लिमिटेड हतो तप पण मानो के एक वखत लिमिटेड छे कारण के वच्चे वच्चे पारणा आव्या 349 एक वर्ष सुधी पारणा थया छूटा छूटा मळीने पण समान 24 × 7 ભગવાન દિવસે પણ ક્ષમા રાત્રે પણ ક્ષમા ઉપવાસમાં પણ ક્ષમા એકાસ્તામાં પણ ક્ષમા ગામમાં હોય તોય ક્ષમા ને જંગલમાં હોય તોય ક્ષમા 24/7 પ્રભુ ક્ષમા છે ચંડકોશી કે ડંખ મારો પ્રભુમાં તાકાત નથી એક ફૂંક મારે ને તો ચંડકોશી ત્યાંથી એક માઇલ દૂર ફેંકા જાય આટલી તાકાત પ્રભુની ફૂંકમાં હતી પ્રભુ એનો ડંખ સ્વાહ ગોવાળિયો રાસ મારવા આવ્યો ખાલી ભગવાન આમ પકડી લે ને તો રાસ નહીં એવો ગોવાળિયો મુઠ્ઠીમાં આવી જાય અને ભગવાન આમ રાસને ફેરવત ને તો ગોવાળિયો પ્રાણ કરીને ભગવાન આમ એકદમ બોલો એક માઇલ દૂર ફેંકાઈ ગયો સંગમે માથા ઉપર કાળ ચક્ર વિંછ્યા એ કૃષ્ણના સુદર્શન ચક્રની જેમ ભગવાન પોતાની આંગળીમાં લઈ આમ ઘુમાવી અને જો સંગમ પર ફેંકત ને સંગમનું ગળું કપાઈ જાત પરમાત્મા પાસે હતી અને મૂષાણાએ જ્યારે તેજો દિશા છોડી પ્રભુએ કરવું નથી પડ્યું પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી રિબાઉન્સ થઈ અને એ તેજો દિશા મૂષાણાને ફરકી ગઈ આ તાકાત પરમાત્માની હતી માથા પર શિલા ફેંકાણી પગમાં ચૂલા વિંધાયા ચૂલા રંધાયા અને કાનમાં ખીલા ઠોકાયા એની વચ્ચે પણ પ્રભુએ સુરા છે પ્રભુની આ ઘોર સાધના એક વાર કાનમાં ખીલા કોઈ નાખી જાય તો એ સહન થઈ શકે છે પણ આપણને અણગમતા બે શબ્દ કોઈ સંભળાવે ને એ આપણને સહન નથી સાચી વાત કે નહીં ચાર જણાની વચ્ચે તમારો બાપ તમને ખખડાવી નાખે તમને ગમે ખરું તમે શું કહો તમારા બાપાને ખબર તમારે ખખડા બંધ રૂમ બંધ કરીને ખખડાવો આમ બધાની વચ્ચે હેના ખખડાવો જો છો કે નથી કહેતા નાની ઉંમર હતી ત્યારે પણ તમારો બાપ તમને ખખડાવી નતો શકતો બીકોઝ યોર ઈગો અઘરું બની જાય અમે જેમ આગળ વધીએ તેમ તમે વધુ ને વધુ ઉચ્ચારતા જાઓ યાદ રાખજો ક્ષમાને લાભવી હોય ને તો ક્રોધને દૂર નથી કરવાનો અહંકાર ને દૂર કરી દો ક્ષમા ઓટોમેટિક તમને ક્રોધ વધારે લડે છે કે માન વધારે લડે છે બોલજો જો ક્રોધ ક્રોધના મૂળમાં હોય તો કોણ છે તમે માર કર્યો જ્યારે જ્યારે તમને ગુસ્સો આવ્યો હોય ત્યારે ત્યારે તમારો ઈગો હર્ટ થયો છે માટે તમને ગુસ્સો આવ્યો છે પણ એ તમે જોતા નથી તમે સીધો એટેક કરો છો કોકના ઉપર ત્યારે તમને ક્રોધ દેખાય છે કે આ માણસ આના પર ક્રોધ કરે છે હકીકતમાં ક્રોધ નથી એનો અહમ છે એક બહુને સાસુએ કંઈ કહી દીધું હોય તો બહુને ગુસ્સો આવી જાય છે હકીકતમાં બહુને ક્રોધ નથી આવે બહુનો ઈગો હલ થવો છે મારી જેઠાણી મારી દેરાણી બેવ છે એને ન કહે છે મને જ કહે છે બસ આનું શું કહેવાય ઈગો આપણો ઈગો હલ થાય છે બેની વચ્ચે મને ખકડાવી નાખી મારી સાસુએ બરાબર નથી તમારા ઈગોને તમે કહી દો યુ ગો તું જા એટલે ઈગો ઓટોમેટિક જતો રહેશે અને ઈગો ગયો એટલે એની મેળે ક્રોધ જશે ક્રોધ જશે ને ઈર્ષ્યા જશે ક્રોધ જશે નિંદા જશે ક્રોધ જશે દ્વેષ જશે ક્રોધ જશે ઘણા બધા પાપ ચાલ્યા હશે પણ ક્રોધને ખતમ કરવા માટે કોને ખતમ કરવો પડે માનવને પ્રભુએ પોતાના માન અને અપમાન બંને વચ્ચે સંભાવ લાગુ દીધો હતો પ્રભુને પોતાના માનની કોઈ પડી ન હતી એક ગોવાળિયો આવીને પ્રભુને હેરાન કરી દીધા પ્રભુએ હસતા મુખેના ઉપસર્ગને સહન કર્યા પ્રભુની આ સાધના આપણા સાધના બની જવી જોઈએ પ્રભુની ત્રણ સાધના નંબર 1 ધ્યાન નંબર 2 તપ નંબર 3 ક્ષમા આ ત્રણે ત્રણ સાધના આપણા જીવનમાં આત્મસાત થાય એક શુભેચ્છા